મિત્રો વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપનું સ્વાગત છે આજની વાર્તા ખુશ કેમ રહેવું દોસ્તો ખુશ રહેવા માટેના તો અનેક રસ્તાઓ છે દુનિયાની અંદર કેટલીક વૈજ્ઞાનિક ભૂમિકા ઉપર પણ ખુશ રહેવા માટેના રસ્તાઓ છે આપણા મગજની અંદરથી અમુક પ્રકારના રસાયણ જરે છે અને એને કારણે પણ આપણે ખુશ રહીએ છીએ આજે મારે રસાયણ જરે છે એના અનુસંધાનમાં વાત નથી કરવી પણ સામાજિક ભૂમિકાની અંદર માણસો જે રહે છે એને પોતાના જીવનમાં ખુશ રહેવા માટે શું કરવું એની વાર્તા છે કોઈ એક યુવાન સારું એવું કમાતો તો બચત પણ સારી થતી હતી પોતાની બેંક બેલેન્સ પણ સારી હતી હજી ઉંમર પણ નાની હતી ભવિષ્યમાં એ કદાચ ખૂબ આગળ નીકળી જાય એવી પણ શક્યતા હતી પણ એના મનમાં અજંપો હતો રાતને દિવસ એના મનમાં અજંપો આવે રાત્રે પૂરી ઊંઘ પણ ન આવે આમ સ્વસ્થ રીતે દિવસ પણ પસાર ન થાય એક વખત એ કોઈ એક વ્યક્તિના પ્રવચન સાંભળવા માટે જાય છે અને એ પ્રવચનનો હેતુ પણ એ જ હતો કે જીવનમાં ખુશ કેમ રહેવું એ પ્રવચનકારે વક્તાએ ખુશ રહેવા માટેની કેટલીક ટેકનિકો બતાવી એ ટેકનિકો વિશેની વાત નથી કરવી પ્રવચન પૂરું થયું એટલે આ આપણો દોસ્ત કે જે દુઃખી થતો હતો રાત્રે ઊંઘ આવતી નથી એની પાસે જાય છે કે તમે મને આ જે પ્રવચન આપ્યું એનાથી મને એવું લાગે છે કે તમે મારા પ્રશ્નનો ઉકેલ ગોતી કાઢશો તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકશો એટલે એ વક્તા એમ કહે છે કે ભાઈ એમ તો બધું કેમ માની શકાય તમારો પ્રશ્ન કયો છે એ મને તમે કહો તો હું પ્રયાસ કરીશ ત્યારે એમ કહે છે કે મને જીવનમાં આનંદ નથી મળતો હું બહુ દુઃખી છું મને ખુશી મળતી જ નથી અને એને માટે મારે શું કરવું જોઈએ તમે એક બે વાતો અત્યારે કરી પણ એ વાતથી મને સંતોષ થતો નથી ત્યારે એ વક્તા એમ કીધું કે ભાઈ તારો પ્રશ્ન છે ને દુનિયાના મોટા ભાગના માણસોનો પ્રશ્ન છે અને એનો જવાબ હું આપી શકું એમ છું પણ તું મને બે ચાર દિવસ પછી મળ મારે તને થોડાક પ્રશ્નો પૂછવા છે અને પ્રશ્નો પૂછ્યા પછી હું તને જવાબ આપીશ એટલે એણે એમ કીધું કે હું અમુક દિવસે તું આવજે એ દિવસે ફરીવાર એ જાય છે અને એની સાથે એકલા એ જે વક્તા હતા એ બેસે છે એને પહેલો પ્રશ્ન પૂછે છે કે બેટા તારી આવક એટલી છે ખરી કે તારા કુટુંબનો ભરણ પોષણ સારી રીતે થાય છે તો કે હા ચોક્કસ તારા માટે રહેવા માટેનું ઘરનું મકાન છે ખરું તો કે હા મારું પોતાનું ઘરનું મોટું મકાન છે તારા લગ્ન થઈ ગયા છે તો કે હા મારા લગ્ન પણ થઈ ગયા છે અમે બંને સાથે જ રહી છીએ એક બાળક છે પછી એને પૂછે છે કે તું થોડી ઘણી કંઈ બચત કરી શકશ ખરો ખર્ચ ઉપરાંત તો કે આ ઘણી બધી બચત કરી શકું છું મને જે આવક છે એના કરતાં પ્રમાણમાં ખર્ચ હું સારી રીતે કરું છું છતાંય મારી બચત તો સારી જ છે ખૂબ સારી છે ત્યારે એ વક્તા એને એમ કહે છે કે તને કંઈ તકલીફ નથી તારી પાસે એટલી આવક છે તું ભણેલ ગણેલ છો તારે ઘરે એક બાળક છે તારા પત્ની છે ઘર મોટું છે પૈસા સારી કમાશો બચત પણ થાય છે હવે તને આનાથી વધારે તારે શું જોઈએ છીએ અને તને જો આટલામાંથી ખુશી ન મળતી હોય તો દુનિયામાં કોઈને ખુશી ન મળે તને તો શું કારણ કે દુનિયામાં માણસો પાસે તારા જેટલી વસ્તુ નથી ત્યારે એમ કહે છે કે વાત સાચી મને ક્યારેક એમ થાય છે કે મારી પાસે ઘણું છે પણ મારા મનમાં એક પ્રશ્ન કાયમ આવે છે કે અમારા કુટુંબની અંદર અમારા મામા માસી કાકા અન્ય ફઈ ફૂવા એ બધાય કુટુંબની અંદર બધાય માણસો મારા કરતાં જાજુ કમાય છે અને અમારા ઘરમાં જેટલી માનો કે સારી વસ્તુ છે એ બધાય કરતાં એ વસ્તુઓ ખૂબ સારી છે અને અમારે જે મકાન છે એના કરતાં એ બધાઇનું મકાન પણ અદ્યતન છે એટલે મને મનમાં એમ થાય છે કે મારે પણ હજી ખૂબ કમાવું છે ખૂબ પૈસા લેવા છે અને મારે પણ એની હારમાં ઊભું રહી અને એના જેવું જ મકાન એના જેવી જ વસ્તુ અને એ મારે પ્રાપ્ત કરવી છે અને એ પ્રાપ્ત કરવા માટે મારા મનમાં રાતને દિવસ કંઈક કરવું કંઈક કરવું એ વાતનું મારા મનમાં વલણ ઊભું થાય છે ત્યારે પહેલો વખત એમ કહે છે કે હવે મને ખબર પડી ગઈ કે તને ખુશી શું કામ મળતી નથી એમ કે છે કે દોસ્ત જિંદગીની અંદર જો ખુશી જોઈતી હોય તો તું કોઈ દિવસ કોઈની સાથે કોઈ સરખામણી ન કર તું તારી જાતને સરખામણી કરવાને બદલે તું તારી જાતને ઊંચી લઈ જવા માટે પ્રયત્ન કર મારે તને એક પ્રશ્ન ફરી પૂછવો છે કે તારા એવા પણ કોઈ કુટુંબના માણસો ખરા કે જેને પૈસા ઘરમાં મહિનો થાય તો પણ પૂરું ન થાય એવા પણ તારા સગા કોઈ છે ખરા જેનું ઘર પણ નથી એવા કોઈ ખરા જેની પાસે વાહન નથી એવા કોઈ ખરા જેની પાસે બેંક બેલેન્સ નથી એવા કોઈ તો કહેવાય ઘણા છે એ તો કે દોસ્તું એના કરતાં વધારે ઊંચો ન કહેવા એ બધા તો તારા કરતાં કેટલાય પાછળ છે જેની પાસે રહેવાનું મકાન નથી તારી પાસે તો એ પણ છે જિંદગીની અંદર સરખામણી તારે ઉપરના વાળા સાથે પણ ન કરવી નહીંતર લઘુતા ગ્રંથી ઉત્પન્ન થશે અને નીચાના વાળા સાથે ન કરવી કે હું તો એના કરતાં બહુ પૈસાદાર મારી પાસે તો બહુ પૈસા મારી પાસે મકાન આ લોકો પાસે પૈસા નથી નહીતર તારામાં ગુરુતા ગ્રંથિ આવશે તારા કદાચ ઉપર બહુ સારા સગા સંબંધી હશે પૈસાવાળા હશે તોય તું દુઃખી થઈશ ખુશ નહીં રે અને તારા સગા સંબંધી માત્ર આવા નબળા હશે બધા નબળા હશે એકય તારા કરતાં ઊંચા નહીં હોય તોય તું ખુશી નહીં થા કારણ કે તું સરખામણી કરવાનું છોડ તારે નીચેના રે સરખામણી કરવાની નથી અને ઉપરનારે સરખામણી કરવા નથી કુદરતે દરેકને પોતે પોતાના માટે જ બનાવ્યા છે તારું નામ કિરીટ છે એટલે કિરીટ થવા જ સર્જાતું તારા સગા સંબંધી કદાચ માનો કે અરવિંદભાઈ હોય તો અરવિંદભાઈ બનવાનો પ્રયત્ન ન કર તારા કોઈ માનો કે એકદમ નાના હોય અને એ કોઈ રમેશભાઈ હોય તો રમેશભાઈ કરતાં તું બહુ ઊંચો છો એવું કોઈથી માન માં જો આટલું જ તું માત્ર તારી ટેવ પાડ અને જિંદગીમાં નવું નવું શીખતો રહે અને નવું નવા રસ્તા ઉપર કેમ કામ કરવું કેમ પૈસા વધારે કમાઈ શકાય મહેનત કેમ કરવી મહેનત કર્યા પછી આપણને સફળતા કેમ મળે આ જ પ્રકારના માત્ર પોઝિટિવ વિચાર કોઈની સરખામણી નહીં કોઈની સાથે રાગદ્વેષ નહીં માત્ર તારો વિકાસ માત્ર તારો વિકાસ માત્ર તારા કુટુંબનો વિકાસ તારા બાળકોનો વિકાસ તારા પત્નીનો વિકાસ એના માટે તું રાતને દિવસ વિચાર કર તો તને અત્યારની સ્થિતિમાં જ તને મજા આવશે ગમશે અને તું પોતે ખુશી ખૂબ આવશે જીવનમાં એ આનંદ છે આ આનંદ એવો એક પણ આનંદ નથી એવી તને અનુભૂતિ થશે આપણા સંતાનને પણ આ વાર્તા કહો એને પણ બતાવો કે કોઈ દિવસ સરખામણી ન કરો તું ભણવા જા અને તારા કરતાં હોશિયાર વિદ્યાર્થીના માર્ક વધારે આવે તોય તારે એમ નથી માનવાનું કે મને નથી આવતા એને જ કેમ આવે છે તારા કરતાં નબળા છોકરા હોય અને એના માર્ક ઓછા આવતા હોય તો તારે એવું માનવાની જરૂર નથી કે હું બહુ હોશિયાર છું તારે તો જીવનમાં આગળ વધવું આગળ વધો આગળ વધો બસ આ એક જ સૂત્ર એક જ સિદ્ધાંત અને એ રીતે જિંદગીની અંદર કોઈ પણ માણસે ખુશી થવું હોય આનંદ કરવો હોય મજા કરવી હોય અને જીવન રસનું વહેતું રાખવું હોય અને એ પણ રંગીન કલરફુલ જિંદગી તો માત્ર તમે તમારામાં રીચા પૈચાર્યો કોઈની સાથે સરખામણી ન કરો સૌને ધન્યવાદ પ્રેસ ધ એન અપડેટ